તો મિત્રો આપણે જે નિહાળી રહ્યા છે એ કીર્તિદાનભાઈ ગઢવીનું ટેસ્ટ છે. અને અહીંયા એમ કહેવાય કે સેંકડોની સંખ્યામાં ભજનીકો પોતપોતાની, તો મિત્રો ઘણા દાદીમાં આ સેવા કરી રહ્યા છે, તો આપણે એમની પાસેથી થોડોક અભિપ્રાય લઈ કે ક્યાંથી આવે છે અને કેટલા દિવસ સુધી અહીંયા સેવા કરવાના છે. તો ગિરનારી કેમ છો મિત્રો, ફરી એક વાર તમારું સ્વાગત છે બધાયનું શિવરાત્રિ 2024માં. તો આજે આપણે જોવાના છીએ કીર્તિદાન ગઢવીનો ઉતારો અને જે ભજન અને ભોજન થાય છે તે ઉતારો જોવાના છીએ. તો બન્યા રહેજો અને કમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલશો નહીં. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો હાલો હવે આપણે ઉતારો જોઈએ. તો જય ગિરનારી. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા કીર્તિદાન ગઢવી સાંજક કેળના 3-4 વાગ્યા 5 વાગ્યે અહીંયા ભજન સાંભળતા હોય છે અને સાધુ મહાત્મા એમ કહેવાય કે ભજન બોલતા હોય છે અને કીર્તિદાનભાઈ સાંભળતા હોય છે. તો એ આપણે થોડીક ક્ષણો પછી જોવું, પહેલાં તેમનું રસોડું જોઈ. તો બન્યા રહેજો અને ખાસ જ મજા આવશે અને ખૂબ જ આનંદ થશે. તો મિત્રો આપણે આ બાજુથી આવ્યા ને એમ કહેવાય કે આ બાજુ સંતવાણીનો જે ડાયરાનો પ્રોગ્રામ છે એ છે, અને આ બાજુ તેમની એમ કહેવાય કે જે પ્રસાદશાળા છે તો એ આપણે પ્રસાદશાળા હવે જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને કેવી રીતે ભોજન બને છે તો આપણે રસોડું જોવાના છીએ. તો આ મારી બેક સાઈડ તમને રસોડું દેખાતું હોય છે, તો આપણે રસોડું જોઈને ત્યારબાદ આપણે એમ કહેવાય કે સંતવાણીનો જે ડાયરો થાય છે, અને ભાઈ એમ કહેવાય કે જેટલા પણ ગુજરાતના કલાકારો હોય છે એ બધા આ અત્યારે ભવનાથ શિવરાત્રિમાં હોય છે, એ ટુ ઝેડ કલાકાર. તો આપણે એ મંડપ પણ જોઈશું. તો આ બધો યાત્રિકો માટે વિશ્રામ ગૃહ છે અને અહીંયા જમાડતા હોય છે, તો અત્યારે બધા સૂતા છે આરામથી. તો મિત્રો આપણે હાલ જે કીર્તિદાનભાઈનું જે કીર્તિદાન ગઢવીનું જે રસોડું છે, અન્નક્ષેત્ર છે વિનામૂલ્ય, તો એ આપણે જોવાના છીએ અને નિહાળવાના છીએ કે કઈ પ્રકારે કેટલી વસ્તુ બને છે અને કઈ પ્રકારનું રસોડું છે. તો મિત્રો અહીંયા રોટલીનું કામ ચાલુ છે, અહીંયા રોટલી બનાવવામાં આવે છે. અહીંયા ઘી ચોપડીને રોટલી ચોપડવામાં આવે છે. ત્યારબાદ આ મોટા મોટા ટોપ છે જેમાં શાક દાળ એવું છડતું હોય છે. અને આ બાજુ છે શાક વિભાગ છે સુધારવાનો. લાડવા માટે બનાવેલા છે અને પછી તળવામાં આવશે અને પછી પ્રસાદ બનાવવામાં આવશે. તો મિત્રો ઘણા દાદીમાં આ સેવા કરી રહ્યા છે, તો આપણે એમની પાસેથી થોડોક અભિપ્રાય લઈ કે ક્યાંથી આવે છે અને કેટલા દિવસ સુધી અહીંયા સેવા કરવાના છે. તો માજી ક્યાંથી આવો છો?
દોલપરા. અને કેટલા દિવસથી સેવા કરો છો? 5 દિવસથી. અને કેટલા દિવસ સુધી રોકાવાનું છે? આજનો દિવસ આજે છેલ્લો દિવસ છે. સવારે ભાઈ શિવરાત્રિ, કારણ કે આજે પૂરી થઈ જાય, રાતે 12 વાગે રવેટી પૂરી થઈ જાય, એટલે શિવરાત્રિ પૂરી. તો ખૂબ સરસ જે માજી છે એ સેવા કરી રહ્યા છે અંશેત્રમાં. તો આમ કેવું તમને લાગે છે જુનાગઢમાં સેવા કરીને? કેવું લાગે છે ભાઈ? સારું લાગે છે. સેવા કરવાનું કામ છે એ બહુ અઘરું છે અને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે. તો બોલો, જય ગિરનારી. તો ફાઇનલી બધા આવી રીતે શાકભાજી સુધારતા હોય છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, એમ કહેવાય કે કોથમરી, મેથીની ભાજી, એમ તમામ વસ્તુ અહીંયા કાપવામાં આવે છે. તો મિત્રો, જે કાસું સીધું રાખવામાં આવે છે એ આ જગ્યા ઉપર રાખવામાં આવે છે. જોઈ શકો છો તમામ સ્ટોક અહીંયા કાસું સીધું રાખવાનું, લોટ છે, પછી કરિયાણું છે, એ તમામ વસ્તુ અહીંયા રાખવામાં આવે છે. ગોળના ડબ્બા છે આ બાજુ. તો આ છે કાસું સીધું રાખવાનો સ્ટોક રૂમ છે. અને ત્યારબાદ આ બાજુ જે રસ્તો છે એ આ એક કાઉન્ટર છે, આ બીજું છે અને ઓલું ત્રીજું છે. તો આવી રીતે અહીંયા બેસાડી અને જમાડવામાં આવે છે. તો આ પૂરેપૂરો વિભાગ છે ને એ જમાડવાનો, પ્રભુ પ્રસાદનો, કારણ કે ભજન, ભોજન અને સંતવાણી, ભાઈ આ ત્રિવેણી સંગમનો એટલે મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિમાં તમને ભજન, ભોજન ખૂબ જ આનંદથી મળી જાય. તો આ હતું વિશાળકાયમાં એમ કહેવાય કે કીર્તિદાનભાઈનું ફર્સ્ટ રસોડું. તો અત્યારે મિત્રો આ જગ્યા ઉપર એમ કહેવાય કે વિશ્રામ કરે છે લોકો, કારણ કે જમણવાર પૂરું થઈ જાય ને રાત્રિ પડી જાય, તો જેટલા પણ માણસો અહીંયા રાતે રોકાણા હોય એ બધા એ વિશ્રામો કરી જાય છે. તો એ જુઓ, ઘણા ખરા લોકો આરામ કરે છે. તો હવે મિત્રો આપણે જઈએ છીએ કે જ્યાં ડાયરો થાય છે સંતવાણી. તો આપણે હવે એ પંડાલ જોવા જઈ રહ્યા છીએ. તો બની રહેજો, ખૂબ જ તમને આનંદ થાય. અને આપણે હવે જઈએ છીએ, તો આ બાજુથી આપણે આવ્યા હતા અને આ બાજુ આપણે જવાનું છે. તો હવે બની રહેજો, તો આપણે જઈએ છીએ પંડાલ તરફ. તો મિત્રો, મારી પાછળ તમે જે ગેટ નિહાળી રહ્યા છો તે છે આપણે જે ડાયરા થાય છે કીર્તિદાનભાઈ ગઢવીના. અને ઘણા ખરા ગુજરાતના તમામ કલાકારો અહીંયા ભજન, પોતપોતાની સંતવાણી રજૂ કરતા હોય છે. તો આપણે હવે પંડાલ જોવા જવાના છીએ. તો આ મારી પાસે તમને ગેટ દેખાય છે, તો એ પંડાલનો છે. તો આપણે હવે અંદર જઈએ. તો જેવા તમે એન્ટર થશો, અત્યારે તો આ સવારનો પોર છે એટલે બધા લોકો સૂતા છે. બાકી આ છે જે રાતે જે ભજન અને પ્રોગ્રામ થાય છે, ડાયરો થાય છે. તો એ આપણે મંડપ જોઈ રહ્યા છીએ. અને ઘણા લોકો એમ કહેવાય કે વિશ્રામ કરે છે. તો અત્યારે સવારનો પોર છે, તો બધા આરામ કરી રહ્યા છે. Thank you.
તો મિત્રો, આપણે ભોજનનું જોયું, ત્યારબાદ આપણે ભજનનું જોયું. તો હવે અમારી પાછળ જે તમને મંડપ દેખાય છે, અહીંયા રાત્રે ભજન કરવામાં આવે છે, ડાયરો કરવામાં આવે છે. કારણ કે આજે સેંકડોની સંખ્યામાં કલાકારો હોય છે. કારણ કે ગુજરાતની અંદર જેટલા પણ કલાકારો હોય ને, એ બધા કલાકારો શિવરાત્રિમાં જૂનાગઢ ભવનાથ નિમિત્તે બધા પોતપોતાની વાણી રજૂ કરતા હોય છે. તો આપણે હવે કીર્તિદાનભાઈનો જે મંડપ છે અને જે ભજન ગાય છે એ આપણે જોવાના છીએ. તો મિત્રો, આ પૂરેપૂરો મંડપ છે ને, અહીંયા સેંકડોની સંખ્યામાં કલાકારો આવે છે અને પોતપોતાની વાણી એ રજૂ કરતા હોય છે. હું તો રાકેશભાઈ, કેવું લાગ્યું તમને? બસ, ખૂબ જ ભવ્ય અને મોટું આયોજન કરવામાં આવેલું છે. ભજન ભોજન ને બધી વસ્તુ સાથે સાથ છે, એટલે ખૂબ જ સારું એવું વ્યવસ્થા સારી છે. સારી છે, જમવા કરવાની ફૂલ વ્યવસ્થા અને ખૂબ સરસ ડેવલપ કરેલું છે. તો આપણે હવે પંડાલ જોઈએ છીએ. તો મિત્રો, આપણે જે નિહાળી રહ્યા છીએ એ કીર્તિદાનભાઈ ગઢવીનું ટેસ છે. અને અહીંયા એમ કહેવાય કે સેંકડોની સંખ્યામાં ભજનીકો પોતપોતાની વાણી મૂકતા હોય છે. તો આ છે ટેસ. આપણે તમામ વસ્તુ જોયું, તો આ છે કીર્તિદાનભાઈનું ટેસ. તો મિત્રો, એક દાદા આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે અભિપ્રાય લઈએ કે દાદા કેટલા દિવસથી આવ્યા છે અને કેટલી એમને આનંદ થયો છે. તો દાદા, કેટલા દિવસથી આવો છો? હું 5 દિવસ થી ગયા અને 35 વર્ષના મેળો કરવા આવું. 35 વર્ષ? 35 વર્ષના. હા, આજ પહેલે તો બહુ અતિ આનંદ આવ્યો. અને ક્યાં રોકાણા હતા? અહીંયા ત્રિકમદાસ બાપુર આશ્રમ છે બાજુમાં. અને અહીંયા અત્યારે તમે કીર્તિદાનભાઈનો જે ઉતારો છે દર્શન કરાવે. મીડિયા વાળાએ ખૂબ સરસ આયોજન કર્યું છે અને મીડિયા વાળા પણ ખૂબ ખૂબ આભાર દે છે. અને ભગવાન આગળ ને આગળ પ્રગતિ કરાવે એ ભગવાન ગિરનાર ચરણ માં પ્રાર્થના કરી. ધન્યવાદ. તો મિત્રો, આપણે કીર્તિદાન ગઢવીનો એમ કહેવાય કે આપણે પંડાલ જોયો, ભજનનું જે અંશત્ર છે રસોડું જોયું. તો હું તમારી સાથે કંઈક નવું નવું લાવતો જ રહું છું. તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો હાલો એક નવી સિરીઝ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ગિરનારી, હર હર મહાદેવ. આવજો.